નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર આપણી અઠ્યાવીસ એપ્રિલના રોજ જે મિત્રો સંસ્કૃતનું પેપર લેવાનું છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ જે મિત્રો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો તમારા પેપરનું સોલ્યુશન કરીશું તેના પહેલાં જો ચેનલમાં વાર આવેલા હશો તો ચેનલ નીચે જે લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન દેખા્યું છે તેના પર મિત્રો ડબલ ક્લિક કરી ચેનલને એક વાર વસ્તુ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં મિત્રો ધોરણ આઠના જે કે વિડીયો મૂકીશું જે મિત્રો તમને સૌ પ્રથમ મળતા રહેશે અને વિડીયો ગમે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો ધોરણ આઠની અંદર આપણે જે સંસ્કૃતનું પેપર અઠ્યાવીસ ચાર બે હજાર બાવીસના રોજ જે મિત્રો પૂછવાનું છે તેની અંદર પ્રશ્ન નંબર એકની વાત કરીશું તમારો મિત્રો પ્રશ્ન નંબર એકનો અ એ રીતે રહેશે કે મિત્રો તમને અહીંયા પાંચ વાક્યો આપેલા હશે એની પાંચ વાક્યોને તમારે સુંદર રીતે તમારી જે સપ્લિમેન્ટરી છે તેમાં મિત્રો લખવાના છે કોઈપણ પ્રકારના રસવી દીર્ઘાયની ભૂલ વગર મિત્રો પૂર્ણ વિરામ વિરામચિહ્નોની ભૂલ વગર આપણે મિત્રો પાંચે પાંચ વાક્ય લખીશું તો આપણે મિત્રો પાંચમાંથી પાંચ ગોળ મળી જશે બેઠા એના પછી મિત્રો યોગ્ય જોડકા જોડવાના હશે તમારે અમત તેના પ્રશ્ન છે અને બ તેના જવાબો આપેલા હશે જેમ કે અક્ષરધામ મંદિરમ તો મિત્રો તેની અંદર આવશે આધ્યાત્મક વિજ્ઞાયો વિજ્ઞાનયો સંગમ બરાબર અક્ષરધામ મંદિરમાં આધ્યાત્મિક અને વિજ્ઞાનનું સંગમ જોવા મળે છે બીજું છે સચિવાલય ભવનમ તો તેની અંદર આવશે વિધાનસભાયા અધિવેશનાની બરાબર સચિવાલયની અંદર જે ભવન છે તેમાં અધિવેશન ભરાતું હોય છે ગાંધીનગરમ તો એની અંદર આવશે મિત્રો મિત્રો ગાંધીનગર એ હરિતનગરમ કહેવામાં આવે છે એટલે કે બે બે નંબર આપણો સાચો છે એના પછી શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન પરિવર્તનાર્થ સતતમ પ્રવૃત્તિ અસ્થિ વિદ્યાભવનમ તો તેની અંદર મિત્રો આવશે જીસીઆરટી એ શિક્ષણ પ્રવૃત્તિઓની અંદર સતત પરિવર્તન લાવતું છે તો એની અંદર મિત્રો આપણે આવશે ચારમાં પહેલાં નંબરનું છે પાંચમું છે મહાત્મા મંદિર તો તેની અંદર આવશે મિત્રો અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ મહાત્મા મંદિરે આપણા રાષ્ટ્રપિતા જે મહાત્મા ગાંધી છે એની સ્મૃતિની અંદર સ્થપાયેલું મિત્રો ભવન છે એક મંદિર કહી શકાય તેવું છે પ્રશ્ન બેનો અ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે ચંદ્રગુપ્ત મંત્રી કહ તો મિત્રો ચંદ્રગુપ્તનો મંત્રી કોણ હતો તો તે હતો બી એટલે કે ચાણક્ય એ ચંદ્રગુપ્તનો મંત્રી હતો બીજું છે પ્રભાત કાલે વધને કિમ અસ્તિ તો પ્રભાત કાલે વધને વધને આ સહ ત્રીજું છે ગાંધીનગરે કી નાસ્તી તો ગાંધીનગરે કીર્તિ મંદિર નાસ્તી ગાંધીનગરની અંદર કીર્તિ મંદિર આવેલું નથી બાકી સચિવાલય છે મહાત્મા મંદિર છે અને અક્ષરધામ મંદિર છે તે મિત્રો આવેલા છે આ મિત્રો કીર્તિ મંદિર ક્યાં આવેલું છે તે તમારા મિત્રો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જવાબ આપશો ચોથું છે રીપવઃ તથા વત્તા તત્તા સંધિ કહ તો એની સંધિ શું થાય તો મિત્રો તેની સંધિ થશે રિપવસ્તથા બરાબર એના પછી પાંચમું છે મત્રાવાલહ મૈત્રી કેન સહ અસ્તિ મૈત્ર જે વાલો હતો તેના કોની સાથે મિત્રતા થઈ તો એને મિત્રો મિત્રતા થઈ હતી બ છે આપેલ પ્રહેલિકાના આધારે સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો આપેલી છે પ્રહેલિકા એ આપણે વાંચવાની છે એ સમજવાની છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો મિત્રો પહેલો પ્રશ્ન છે તક્રમ કદા પેયમ તો અહીંયા મિત્રો આપણે જોઈશું કે તક્રમ ભોજના અંતે તક્રમ પેયમ તક્રમ એટલે છાસ થાય આપણે ભોજનની અંદર છાસ લઈએ છીએ બીજું રથ કીદૃ ચલતી તો રથ કેવી રીતે ચાલે છે રથ વાયુ વેગે ન ચાલતી રથ વાયરા સુવર્ણસ મુદ્રિકા પ્રેશિતા ચોથું છે ભૂમો ક કિષ્ટતી તો ભૂમો સારથી તિષ્ટતી થશે જયંત કશ્ય પુત્ર તો જયંત શુક્રશ્ય પુત્ર એના પછીની વાત કરીશું મિત્રો પ્રશ્ન ત્રણનો છે ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવવાના છે જેમ કે અહીંયા મિત્રો આપેલું છે અહમ પ્રવિશ્યામી તો વયમ પ્રવિશ્યામ બન્યું એવી રીતે અહમ ગ્છામી તો વયમ ગ્છામાં અહમ પઠામી વયમ પઠ્ઠામાં અહમ ચલામી વયમ ચલામ અહમ ગાયામી વયમ ગાયામ અહમ રક્ષા વયમ રક્ષામ એ રીતે મિત્રો આપણે ઉદાહરણ મુજબ જે વાક્યો છે જે શબ્દો છે તે બનાવવાના છે

દિવસના એની વાત કરી છે એના પછી મિત્રો શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવવાના છે તમારે અહીંયા ઉચ્ચે બાલકઃ સ્પર્ધા ચલતી વિદ્યાલય અને અધૂરા તો તેનો મિત્રો આપણે વાક્ય બનાવીશું પછી પ્રશ્ન ચારનો છે આપેલ ગુજરાતીમાં શબ્દોના સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે અહીંયા મિત્રો કાગડો તો કાગડો એટલે કાકહ થાય સુવાળી તો સ્નિગ્ધા થાય નિર્મળ તો વિમલા સારા દાંતવાળી શુદ્ધતી છાસ એટલે તક્રમ થાશે આંખ એટલે નેત્રમ વધે છે એટલે વર્ધતે ઊભો છે એટલે તિષ્ઠતી અવાજ એટલે રવહ ને પવન એટલે સમીરહ એના પછી બ છે આપેલ ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં મિત્રો અનુવાદ કરવાનો છે મિત્રો આ તમારે યોગ્ય રીતે એકવાર પરીક્ષા પહેલાં અનુવાદ કરી લેવાનો રહેશે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પ્રશ્ન પાંચ છે એનો અ છે એ નીચે આપેલા વાક્યોની વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો તો અહીંયા મિત્રો જે આપણે વાળી વાર્તા છે બરાબર છેલ્લો આપણો જે પાઠ છે એની અંદર આપેલું છે જેમાં પહેલું વાક્ય એ મિત્રો પહેલું છે ત્રીજું એ બીજું છે ચોથું એ ત્રીજું છે બીજું એ ચોથું છે અને પાંચમું એ મિત્રો પાંચમું વાક્ય આપણું થશે એના પછી શ્લોક પૂર્તિ છે ચાલો આપણે મિત્રો સૌ પ્રથમ શ્લોક પૂર્તિ જોઈશું પીબંતી નદ્ય સ્વયંેવ તો એની અંદર આવશે પીબંતી નદ્ય

બરાબર તો એ આપણે મિત્રો આવશે શ્લોક પૂર્તિ હવે મિત્રો તમને જે આપણે વાત કરી તે આગળ જે આપણા ગુજરાતીની અંદર જે મિત્રો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો હતા તો એની વાત કરીએ વાદળો વૃક્ષને હલાવે છે તો એનું થશે કપીહ વૃક્ષમ ધુનય પછી બીજું છે વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે તો વૃક્ષે ખગાહ નિકુજંતી એના પછીનું છે કોઈ કોઈનો શત્રુ નથી તો મિત્રો તેનું આપણે થશે ગુજરાત સંસ્કૃત અનુવાદ કચ્છિત કશ્યચિત કશ્યચિદ્દઃ રિપુ ન અસ્તિ એના પછી નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી તો તેનું મિત્રો સંસ્કૃત થશે નદ્ય સ્વયમેવ અંબઃ ન પીબંતી અથવા પીબંતી નદ્ય સ્વયમ નાંબ એના પછીનું થશે તપાવેલું સોનું સુ સુંદર વર્ણનું બને છે અને બધી નદીઓ મારું કલ્યાણ કરો પહેલો જોઈ લઈએ તો અહીંયા થશે સર્વા નદ્ય મેં મંગલમ કુરંતુ અને પછીનું છે દગધ કાચનમ કાંતવર્ણમ ભવતી અને છેલ્લો મિત્રો છે એ જ્યારે જરૂર પડે ત્યારે તે વિદ્યા કે ધન કામમાં આવતા નથી તો એની અંદર મિત્રો આવશે કાર્યકાલે સમુત્પને ન સા વિદ્યા ન તનમ તો આ રીતે મિત્રો તમારે ગુજરાતીનું સંસ્કૃતની અંદર અનુવાદ કરવાનું આવશે તો આ હતું મિત્રો તમારો મોસ્ટ આઈએમપી મોડલ પેપર આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા